अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। विद्यार्थिनी मित्रों, आज आपणे धोरण 10 માં सामाजिक विज्ञान માં प्रकरण 1 भारतनो वारसो एना विषे अभ्यास करीशुं। सौथी पहला हूँ तमने पाठना नामनी थोड़ी समझूती आपी दूँ। वारसो वारसो एटले शुं? तो वारसो एटले आपणे सामान्य रीते एवुं समझीए छीए કે આપણને આપણા પૂર્વજો તરફથી જે કંઈ મળ્યું હોય એને આપણે વારસો કહીએ છીએ। તો એ અર્થ આ પ્રકરણના સંદર્ભમાં પણ સાચો જ છે કે આ પ્રકરણમાં આપણે ભારતનો વારસો એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી ભારતને ભારતના પૂર્વજો તરફથી જે કંઈ મળ્યું છે એના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે। આગળ આપણે જોઈએ तो भारत भारत ए हिंद महासागर नी उत्तर मा अने हिमालय नी दक्षिण मा आवेलू छे। एवू कहेवाय छे के प्राचीन समय भारत माटे भारतवर्ष, भरतखंड, जम्बूद्वीप, आर्यव्रत एवा घणा बधा शब्दोनो उपयोग करवामां आवतो हतो। भारतनी समृद्धि એટલી બધી વધારે હતી। ભારતમાં કુદરતી સંસાધનો અને માનવ બુદ્ધિશક્તિનું જે સંસાધન છે એટલું વિપુલ પ્રમાણમાં હતું કે જેનાથી આકર્ષાઈને ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી। કેટલીક પ્રજાઓ વ્યાપાર માટે આવી અને ત્યાર પછી ભારતની સંસ્કૃતિથી એને એટલો બધો લગાવ થઈ ગયો કે એ જેમ દૂધમાં સાગર ભળી જાય એમ ભારતમાં જ ભળી ગઈ। ત્યારબાદ આપણે જોઈએ તો ભારતના મૂલ્યો, આપણે જાણીએ છીએ કે આપણા ભારતે અહિંસા અને શાંતિના મૂલ્યો અપનાવ્યા છે અને આપણી ભારતની સંસ્કૃતિમાંથી આપણને સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ પ્રાપ્ત થાય છે। હવે આપણે જોઈએ સિંધુ ખીણની સંસ્કૃતિ। આ જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે, સિંધુ સિંધુ એ એક નદીનું નામ છે એ તો આપણે જાણીએ જ છીએ વિદ્યાર્થીની મિત્રો। આ જે સિંધુ નદી છે એ પંજાબ પાસેથી વહે છે જે હાલમાં ઉત્તર દિશાનું એક રાજ્ય છે, ભારતની ઉત્તર દિશાનું એક રાજ્ય છે। તો પંજાબ પાસેથી વહેતી આ જે સિંધુ નદી છે એના કિનારે જ્યારથી માનવનો ઉદ્ભવ થયો અને ત્યાર પછી જે કંઈ માનવીઓના સમાજનું નિર્માણ થયું એને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવામાં આવે છે। હવે તમને એવો પ્રશ્ન થશે કે ટીચર, ક્યારના સંસ્કૃતિ કરે છે, તો સંસ્કૃતિ છે શું? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। ટૂંકમાં સંસ્કૃતિમાં કઈ બાબતો આવી શકે? તો સંસ્કૃતિમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી, જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો, એ એટલે સંસ્કૃતિ। ટૂંકમાં આપણે કેવી રીતે આપણું જીવન જીવીએ છીએ, આપણા મૂલ્યો કયા છે, આદર્શો કયા છે, ધ્યેયો કયા છે, રીતરિવાજો કયા છે, રહેણી કરણી કઈ છે, એનું જો આપણે ચિતાર મેળવીએ તો એને શું કહેવાય? સંસ્કૃતિ। આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એ છે સિંધુ ખીણની સંસ્કૃતિ। વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ છે સિંધુ ખીણની સંસ્કૃતિ। આ જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એના ઘણા બધા અવશેષો હાલમાં પણ આપણને મળી આવ્યા છે। જ્યારે ઉત્ખનન કરવામાં આવે છે ત્યારે સિંધુ ખીણની સંસ્કૃતિના અનેક અવશેષો આપણને દેખાય છે। મિત્રો, આગળ આપણે જોઈશું વારસો। વારસોનો અર્થ મેં તમને શરૂઆતમાં સમજાવ્યો કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ। એ વારસો એ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે, સ્થાવર એટલે કે માલ મિલકત વગેરે પ્રમાણે પણ હોઈ શકે છે, કોઈ પણ સ્વરૂપે એ વારસો હોઈ શકે છે। તો અહીં આપણે આ પાઠમાં ભારતને એના પૂર્વજો તરફથી જે વારસો મળ્યો છે એનો અભ્યાસ કરીશું।
એટલે ભારતના આ વારસાને આપણને સહેલાઈ રહે તે માટે બે ભાગમાં વહેંચવામાં આવેલું છે. ભારતના વારસાના બે પ્રકારો છે, અને એ છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. એમાંથી આપણે સૌથી પહેલાં જોઈશું પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક મિત્રો, પ્રાકૃતિક એટલે કુદરતી, એટલું તો આપ સૌ જાણો છો, અને વારસો એટલે મેં તમને આગળ સમજાવ્યું છે. તો પ્રાકૃતિક વારસાનો અર્થ થશે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. આ પ્રાકૃતિક વારસામાં હવે નદીઓનો, પર્વતોનો, વૃક્ષોનો, વનોનો, ભૂમિ દ્રશ્યો, વન્ય જીવન વગેરે તમામ પ્રકૃતિના તત્વોનો સમાવેશ થશે. આ બધા તત્વોમાંથી આપણે સૌથી પહેલાં જોઈશું ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્યો એટલે કે લેન્ડસ્કેપ્સ. ભૂમિ દ્રશ્યો કેવી રીતે બને છે? તો પૃથ્વી પર જુદા જુદા જે ભૂપૃષ્ઠના આકારો છે, ભૂમિ આકારો છે, તો કયા કયા ભૂમિ આકારો છે? તો પહેલાં તો આપણે જોઈએ પર્વતો છે, નદીઓ છે, ઉચ્ચ પ્રદેશો છે, ક્યાંક રણ પ્રદેશો છે, ક્યાંક તટીય મેદાનો છે, ક્યાંક સમતળ એવા મેદાની પ્રદેશ છે. તો એ બધા વિસ્તારોને અનુરૂપ જ્યારે આપણે જોઈએ તો ભૂમિ દ્રશ્યોનું નિર્માણ થાય છે. જેમ કે આપણા ભારતમાં તો ઘણા બધા જુદા જુદા પ્રકારના ભૂમિ આકારો જોવા મળે છે. તમે કોઈક જગ્યાએ જાઓ, દાખલા તરીકે તમે દરિયા કિનારે જાઓ છો, સરસ મજાની સાંજ છે, ત્યાં સૂર્ય આથમી રહ્યો છે, અને તમે જુઓ છો તો તમને એવું લાગે જાણે દરિયામાં સૂરજ ડૂબી રહ્યો છે. ત્યાં ખડખડ એવા મોજાનો અવાજ આવી રહ્યો છે, સૂર્યનો જે તડકો છે આછો આછો, એના રંગ, એનો સોનેરી રંગ એ દરિયાના પાણી પર લહેરાઈ રહ્યો છે, અને આસપાસ નાના મોટા પથરા ડુંગરાઓ છે. મિત્રો, ફક્ત આપણે કલ્પના કરીએ તો પણ એ દ્રશ્ય કેટલું સુંદર લાગે છે. બસ, તો આ દ્રશ્યને જ ભૂમિ દ્રશ્યો કહેવામાં આવે છે, જે આપણો પ્રાકૃતિક વારસો છે, જેમાં ઘણા બધા વૃક્ષો, પશુ પક્ષીઓ, ખનિજો વગેરેનો સમાવેશ થશે. આગળ આપણે જોઈશું બીજો પ્રકાર છે નદીઓ, એટલે કે રિવર્સ. નદીઓ વિશે તો આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. નદીઓ આપણને પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ વગેરે આપણી ઘણી બધી જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન પહેલા ક્રમે છે. આ ઉપરાંત કેટલીક નદીઓ એવી પણ છે કે જેનું ધાર્મિક મહત્ત્વ પણ છે, જેમ કે ગંગા નદી છે, ત્યાર પછી નર્મદા નદી છે, એવી ઘણી નદીઓ છે કે જેનું ધાર્મિક મહત્ત્વ છે. આથી જ નદીઓના આ મહત્ત્વને ધ્યાનમાં રાખતા પ્રાચીન સમયથી આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. ત્રીજો પ્રાકૃતિક વારસાનો પ્રકાર છે વનસ્પતિ જીવન. વનસ્પતિ વગર આપણું જીવન શક્ય છે મિત્રો? ના, વનસ્પતિ વગર આપણું જીવન શક્ય જ નથી. એટલે વનસ્પતિની આપણા જીવનમાં ઘણી બધી મહત્ત્વતા બતાવવામાં આવી છે. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો, ઔષધિઓ વગેરે જેવા છોડવાઓ આપણને જોવા મળે છે. ગુલાબ, મોગરો, કમળ, સૂરજમુખી, ચંપો, જુઈ વગેરે જેવા સુંદર અને ખૂબ સુગંધિત એવા પુષ્પોએ પોતાની સુગંધથી ભારતના સમૃદ્ધ વારસાને સુગંધિત કર્યો છે. આ ઉપરાંત આપણે જોઈએ તો જંગલો અને અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ વગેરે પણ આપણે ત્યાં જોવા મળે છે. કેટલાક વૃક્ષો એવા છે કે જેનું આપણે ત્યાં ભારતમાં ધાર્મિક મહત્ત્વ પણ છે, જેમાં વડ, પીપળો, તુલસી વગેરેનો સમાવેશ થશે. વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે, તુલસીને પવિત્ર ગણવામાં આવે છે. તો આગળ હવે આપણે જોઈશું પ્રાકૃતિક વારસામાં ચોથો અને છેલ્લો પ્રકાર છે
વન્ય જીવન. આ વન્ય જીવનના પ્રકાર વિશે આપણે 9મા પાઠમાં ખૂબ સરસ રીતે જોઈ ગયા છે, છતાં આપણે એનો ખ્યાલ મેળવી લઈએ. ભારત પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી દેશ પણ છે. વાઘ, સિંહ, હાથી, શિયાળ, રીંછ, હરણ એવા ઘણા બધા પ્રાણીઓ આપણે ત્યાં જોવા મળે છે. આ ઉપરાંત અજગર, સાપ, નાગ, નોળિયા જેવા ઘણા બધા સરીસૃપ પ્રાણી પણ જોવા મળે છે. આ ઉપરાંત આપણે ત્યાં ઘણા બધા જુદા જુદા પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે. આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર. તો હવે આપણે અહીંયા આપણો પ્રાકૃતિક વારસો પૂરો થયો અને હવે આપણે વારસાનો બીજો પ્રકાર જોઈશું, સાંસ્કૃતિક વારસો. હવે આ સાંસ્કૃતિક વારસાનો અર્થ હું તમને સમજાવી દઉં. વારસો એટલે આપણે આગળ જોયું કે આપણને મળેલી પૂર્વજો તરફથી અમૂલ્ય ભેટ, અને સાંસ્કૃતિક એટલે આપણા સંસ્કૃતિને લગતા તત્વો. તો સાંસ્કૃતિક વારસો એટલે શું? તો સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ પોતાના કુનેહ, પોતાના બુદ્ધિચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ પ્રાપ્ત કર્યું એને સાંસ્કૃતિક વારસો કહેવાય. એટલે શું? તો માનવી પોતાની બુદ્ધિથી, પોતાના કૌશલ્યથી, પોતાની આવડતથી, પોતાની સ્કિલથી જે કંઈ બનાવશે એ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થશે. આપણે ત્યાં જેટલી પણ પ્રાચીન પ્રજાઓ થઈ ગઈ, શક, કુશાણ, ક્ષત્રપ, હુણ, ઈરાનીઓ વગેરે વગેરે પ્રજાઓ ભારતમાં આવી અને યત કિંચિત એટલે કે ઓછો અથવા વધારે એમણે આ વારસાને વધારવામાં ફાળો આપ્યો છે. જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોનું ખોદકામ કરવામાં આવ્યું તે સમયે એમાંથી ઘણી બધી જુદી જુદી દેવદેવીઓની પ્રતિમાઓ, આ ઉપરાંત એમાંથી દાઢીવાળા પુરુષનું શિલ્પ અને એ સિવાય પણ ઘણા બધા આપણને સાંસ્કૃતિક વારસાના તત્વો મળી આવ્યા છે. ઇલોરાની ગુફાના શિલ્પો અને સ્થાપત્યો એ જગ પ્રસિદ્ધ બન્યા છે. મિત્રો, આગળ હવે આપણે જોઈશું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. આપણો ગુજરાત પણ સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધિ ધરાવે છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં ઘણા બધા ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ થાય છે, એમાંનો એક છે ચાંપાનેરનો કિલ્લો. ત્યારબાદ આપણે જોઈએ તો કાંકરિયા તળાવ કે જે અમદાવાદમાં આવેલું છે, અને અમદાવાદમાં જ કાંકરિયા તળાવ ખાતે કાંકરિયા કાર્નિવલ પણ ઉજવવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ઘણા બધા મંદિરો પણ ગુજરાતમાં આવેલા છે. આ ઉપરાંત સહસ્ત્રલિંગ તળાવ, આ સહસ્ત્રલિંગ તળાવ એ પાટણ ખાતે આવેલું છે, જે તેના શિલ્પો અને અદ્ભુત કોતરણી માટે ખૂબ વધારે જાણીતું બન્યું છે. ત્યારબાદ છે નવસારીની પારસી અગિયારી, ત્યાર પછી અમદાવાદના ઝૂલતા મિનારા. મિત્રો, એવું કહેવાય છે કે અમદાવાદ એ ઐતિહાસિક નગરી છે, કારણ કે જો તમે અમદાવાદનો ઇતિહાસ વાંચો અથવા અમદાવાદ તમે કોઈકવાર ફરવા જાઓ અથવા અમદાવાદ વિશે જો તમે ગૂગલ પર સર્ચ કરો તો તમને ખ્યાલ આવશે કે અમદાવાદમાં એટલા બધા ઐતિહાસિક વારસાના સ્થળો છે જે કદાચ ગુજરાતના બીજા કોઈ શહેરમાં ભાગ્યે જ હશે. ત્યાર પછી અમદાવાદમાં જ આવેલી સીદી સૈયદની જાળી કે જે એના બેનમૂન બારીક નકશીકામ અને કોતરણીકામ માટે જગ પ્રસિદ્ધ બની છે. ત્યાર પછી કેટલાક ગુજરાતના જાણીતા ધાર્મિક અને સામાજિક સ્થળો છે જે પ્રવાસનલક્ષી પણ છે, જેમાં આપણે જોઈશું પતંગ ઉત્સવ. જ્યારે ઉત્તરાયણનો તહેવાર આવે છે તે સમયે અમદાવાદમાં પતંગ ઉત્સવ ઉજવવામાં આવે છે, અને એ પતંગ ઉત્સવ ખરેખર ખૂબ જ રસમય હોય છે. આ ઉપરાંત એની સાથે વડનગરમાં તાનારીરીનો મહોત્સવ ઉજવવામાં આવે છે. આમ ગુજરાતમાં ઘણા બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો આવેલા છે, અને એ સ્થળોએ આપણા ગુજરાતને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ બનાવ્યું છે. તો મિત્રો,
અત્યારે તમે પ્રકરણ એકના ભાગ એકમાં જોયું કે ભારતની સંસ્કૃતિનો અર્થ, સિંધુ ખીણની સંસ્કૃતિ, ભારતનો વારસો એટલે શું, વારસાના બે પ્રકારો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસાના ચાર પ્રકારો એમાં આપણે જોયું, સૌથી પહેલાં ભૂમિદ્રશ્યો, ત્યાર પછી નદીઓ, વનસ્પતિ જીવન અને વન્યજીવન, અને ત્યારબાદ આપણે સાંસ્કૃતિક વારસામાં ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે અભ્યાસ કર્યો. આગળ હવે ખૂબ ટૂંક સમયમાં આપણે પ્રકરણ એકના જ ભાગ બેમાં ખૂબ ઝડપથી આપણે મળીશું. આભાર.